મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે અને તમારા પરિવારના બધા જ સભ્યો મજામાં હશો, બરાબર? ઓકે, તો ચાલો મિત્રો, આપણે આગળના વિડીયોમાં મહિનાઓ વિશે માહિતી મેળવી, બરાબર, દિવસો વિશે માહિતી મેળવી કે એક મહિનામાં કેટલા દિવસ આવેલા હોય છે. હવે આજે આપણે શીખીશું કે બે તારીખો વચ્ચે કેટલા દિવસનું અંતર રહેલું હોય છે, બરાબર? તો કેટલાક ઉદાહરણો દ્વારા આપણે તેની સમજ મેળવીએ. મિત્રો, હવે આપણે જોઈએ કે નીચે આપેલી તારીખો વચ્ચે કેટલા દિવસ રહેલા હોય છે, એટલે કે કઈ તારીખથી કે કઈ તારીખ સુધીમાં વચ્ચે કેટલા દિવસો હોય છે. ચાલો, પહેલો છે જાન્યુઆરીના આઠ તારીખથી ફેબ્રુઆરીની 10 તારીખ. તો જાન્યુઆરીની 8 તારીખથી ફેબ્રુઆરીની 10 તારીખ સુધી આપણે ગણીએ તો કેટલા દિવસ થાય? બરાબર ને? આપણે ગણવા બેસવું પડે કે 9, 10, 8 તારીખથી છે એટલે આપણે 8 તારીખને ગણવાની, બરાબર? એટલે કે 8, 9, 10, 11, 12, 13 એ આપણે લાંબી ગણતરી કરવી પડે. એના કરતાં આપણે સાદી અને સરળ રીત જોઈએ. હવે જો જાન્યુઆરીની કઈ તારીખ છે? 8 તારીખ. તો જાન્યુઆરીના કુલ દિવસો કેટલા હોય? 31 દિવસ હોય. કેટલા દિવસ હોય? 31. તો આપણે લખીશું જાન્યુઆરીના 31 દિવસ. અને કઈ તારીખથી છે? 8 તારીખ. એટલે આપણે 8 કરતા 1 તારીખ પહેલાની લઈશું. એટલે કે અહીંયા કઈ તારીખ લઈશું? 7 તારીખ લઈશું. તો આપણે આ 31માંથી 7 માઇનસ કરીશું. શું કરીશું? બાદ કરીશું, બરાબર? હવે 1માંથી 7 નહીં જાય એટલે આપણે શું લઈશું? 10 કો લઈશું. એટલે બાજુવાળા પાસે એક અંક ગતી જાય. હવે 10 ને 1 કેટલા થઈ ગયા? 11. હવે 11માંથી આપણે 7 બાદ કરીએ તો કેટલા બચશે? 4. અને અહીંયા 2. તો કેટલા દિવસ થઈ ગયા? 24. તો આપણને જાન્યુઆરી મહિનાના કેટલા દિવસ મળ્યા? 24 મળ્યા. હવે ફેબ્રુઆરીની કઈ તારીખ સુધી છે? 10 તારીખ સુધી. તો આપણે જે આ 24 તારીખ, આપણે જે આ 24 દિવસ મળ્યા છે, એ 24 દિવસની અંદર આપણે આ ફેબ્રુઆરીના 10 દિવસ ઉમેરી દઈશું. શું કરીશું? 10 દિવસ ઉમેરી દઈશું. એટલે 24 વત્તા 10. તો 24 વત્તા 10 કેટલા થયા? 34. એટલે જાન્યુઆરીની 8થી ફેબ્રુઆરીની 10 તારીખ સુધી કુલ કેટલા દિવસ થશે? 34 દિવસ થશે. કુલ કેટલા દિવસ થશે? 34 દિવસ થશે. હવે આપણે જોઈએ બીજું, એપ્રિલની 22 તારીખથી જુલાઈની 20 તારીખ. હવે આપણને કઈ તારીખ આપી છે? એપ્રિલની 22 તારીખથી. હવે 22 થી એટલે 22 તારીખને પણ આપણે ગણતરીમાં લેવાની છે. એટલે આપણે પહેલા જોઈએ કે એપ્રિલના કુલ દિવસ કેટલા છે. એપ્રિલ મહિનાના કુલ દિવસ છે 30. એપ્રિલ મહિનાના કુલ દિવસ 30. અને આપણે કઈ તારીખથી ગણતરી લેવાનું છે? 22 તારીખથી. એટલે આપણે 22 તારીખને ગણતરીમાં લેવાના છે. એટલે 22 કરતા 1 તારીખ આગળ લેવાની, એટલે કે 30 માઇનસ 21, બરાબર ને? 22 તો આપણે ગણવાના છે એટલે કે એની પહેલાની 1 તારીખ લઈશું, એટલે કે 21. 0 માંથી 1 બાદ નહીં થાય એટલે આપણે શું લેવું પડે? 10 કો લેવો પડે. એટલે બાજુવાળા પાસે 1 ગતી જાય. હવે 10 માંથી 1 જશે તો 9, 2 માંથી 2 જશે તો 0. તો કેટલા દિવસ મળ્યા આપણને? 9 દિવસ મળ્યા. હવે જો જુલાઈ મહિના સુધીના દિવસો આપણે ગણવાના છે. ક્યાં સુધીના? જુલાઈ સુધીના. તો એપ્રિલ થી જુલાઈ વચ્ચે કેટલા મહિના હશે? તો કે મે, જૂન અને જુલાઈ. તો વચ્ચે મે અને જૂન આવે છે, બરાબર? તો આપણે મે અને જૂનના જે દિવસો છે એને પણ ગણતરીમાં લેવા પડશે. તો હવે જુઓ, એપ્રિલ, તો એપ્રિલ પછી કયો મહિનો છે? મે. તો મેના કેટલા દિવસ છે? 31. તો આપણે પ્લસ 31 કરીશું. પછી જૂન, તો જૂન મહિનાના કેટલા દિવસ છે? 30. તો એ 30 દિવસ આપણે પ્લસ કરીશું. જુલાઈ, હવે તો આપણને જુલાઈના કેટલા દિવસ કીધા છે? 20 દિવસ કીધા છે. એટલે આપણે જુલાઈ મહિનાના કેટલા દિવસ લઈશું? 20 લઈશું. હવે જો આ 9 દિવસે આપણને સાના મળેલા? એપ્રિલ, મે,
જૂન અને જુલાઈ. હવે જુલાઈ મહિનાના આમ તો 31 દિવસ છે, પણ આપણને ક્યાં સુધી કીધું છે કે જુલાઈના 20 દિવસ, એટલે આપણે જુલાઈના 20 દિવસ સુધી જ ગણતરી કરીશું. બરાબર. હવે 9 ને 1 10 0 વધી પડી 1. 1 ને 3 4, 4 ને 3 7, 7 ને 2 9. તો આપણને કેટલા દિવસ મળી ગયા? 90 દિવસ મળી ગયા. એટલે કે એપ્રિલની 22 તારીખથી જુલાઈની 20 તારીખ સુધી ટોટલ કુલ 90 દિવસ થશે. આપણે જોઈએ ત્રીજું, ઓગસ્ટની 26 થી ડિસેમ્બરની 3. હવે કઈ તારીખ છે? ઓગસ્ટની 26, એટલે આ 26 તારીખથી આપણે ગણવાનું છે. તો આપણે સૌથી પહેલા જોઈ લઈએ કે ઓગસ્ટ મહિનાના કુલ કેટલા દિવસ છે. તો ઓગસ્ટ મહિનાના કુલ કેટલા દિવસ છે? 31. બરાબર, 31 દિવસે ઓગસ્ટ મહિનાના છે, પણ આપણે ક્યાંથી ગણવાનું છે? 26. તો આપણે 31 માંથી કેટલા બાદ કરવા પડશે? હા, 25 બાદ કરવા પડશે. બરાબર ને? અહીંયા 26 તારીખ આપેલી છે, એટલે આપણે 25 તારીખથી એને ગણતરીમાં લઈએ, એટલે કે 1 માંથી 5 બાદ કરવું. તો 1 માંથી 5 નહીં જશે, એટલે આપણે શું લઈશું? 10 કો લઈશું, એટલે બાજુવાળા પાસે ઘટી જશે. હવે 10 ને 1 11, 11 માંથી 5 બાદ કરો. તો 11 માંથી 5 જશે તો કેટલા રહેશે? 6. બરાબર. અને 2 માંથી 2 જાય તો 0. તો કેટલા દિવસ થયા? 6 દિવસ. તો આપણને ઓગસ્ટ મહિનાના કેટલા દિવસ મળ્યા? 6 દિવસ મળ્યા, એટલે કે 6 દિવસ ઓગસ્ટ મહિનાના. હવે મિત્રો જુઓ, આપણને ડિસેમ્બરની 3 તારીખ સુધી ગણવા કીધું છે, ડિસેમ્બર સુધી. તો ઓગસ્ટ પછી આવે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને પછી ડિસેમ્બર આવશે. તો જુઓ, સપ્ટેમ્બર મહિનાના કેટલા દિવસ છે? 30 દિવસ સપ્ટેમ્બર મહિના. બરાબર. ત્યાર પછી ઓક્ટોબર મહિનાના 31 દિવસ, પછી નવેમ્બર મહિનાના 30 દિવસ, અને ડિસેમ્બર મહિનાના આપણને કેટલા કીધા છે? 3. એટલે કે ડિસેમ્બર મહિનાની 3 તારીખ, એટલે આપણે ડિસેમ્બર મહિનાના 3 દિવસ લઈશું. હવે આ જે દિવસો આપણને મળ્યા છે તેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. બરાબર. ચાલો, 6 ને 1 7, 7 ને 3 10, 10 0 વધી પડી 1. હવે જો 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 1 10, એટલે કેટલા થયા? 100. તો આપણને કેટલા દિવસ મળ્યા? 100 દિવસ મળ્યા, એટલે ઓગસ્ટની 26 તારીખથી ડિસેમ્બરની 3 તારીખ સુધી કુલ કેટલા દિવસ થશે? 100 દિવસ થશે. વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો, આવજો.